મગફળીની અંદર છેલ્લા બે ત્રણ દિવસની અંદર મને 25-50 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, અને એની પાછળનું મુખ્ય કારણ સિંગતેલની અંદર 40-50 રૂપિયા જેવો ભાવ વધારો થયો છે, એ જ કારણ છે. મગફળી પણ બોટમ આઉટ થઈ ગઈ હતી અને સિંગતેલ પણ 10 કિલોનો ભાવ એક તબક્કે 1400 રૂપિયા જેવો 10 સારી ક્વોલિટીના સિંગતેલનો ભાવ થઈ ગયો હતો. એટલે આવા કારણોસર સિંગતેલના ભાવની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલ વધીને 10 કિલોનો ભાવ 1625 રૂપિયા દિવાળી પછીના મહિનાની અંદર, એટલે કે ડિસેમ્બર મહિનામાં 1625 રૂપિયા સિંગતેલનો ભાવ હતો, જે લાસ્ટ વીકની અંદર 1400 રૂપિયા જેવો ભાવ થઈ ગયો હતો. એટલે સિંગતેલની અંદર પર ટીનની અંદર જોવા જઈએ તો 300 રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો. આની પ્રત્યાઘાત 800 રૂપિયા સિંગતેલની અંદર 40-50 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે. સિંગતેલની અંદર આગામી સમયમાં પણ બહુ લાંબી તેજી થાય એવી શક્યતાઓ બિલકુલ ઓછી છે, કારણ કે બીજા બધા ખાદ્ય તેલોનો ભાવ અત્યારે 1500 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. એની સામે સિંગતેલનો ડબ્બો 2600-2700 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. એટલે આ ભાવની અંદર સિંગતેલમાં લાંબી તેજી થઈ જાય એવી પણ શક્યતાઓ બિલકુલ ઓછી છે. આ ઉપરાંત એક્સપોર્ટની અંદર પણ સિંગતેલની હજી પણ આ ભાવ નીચા થઈ ગયેલા હોવા છતાં પણ પેરેટી બિલકુલ ઓછી છે, એને કારણે બહારના દેશોમાં પણ સિંગતેલ જઈ શકે એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ ઓછી જોવા મળી રહી છે. આ ઉપરાંત આપણે ત્યાં ગયા વર્ષ કરતાં મગફળીનું ઉત્પાદન 10% જેવું વધેલું છે, અને મગફળીનો સ્ટોક પણ હજી સારા એવા પ્રમાણમાં પડ્યો છે. એટલે આવા કારણોસર લાંબી તેજી સિંગતેલમાં જોવા મળે એવી શક્યતાઓ નથી.